દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ ખાનગીકરણના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને ગાંધી છીંદિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે ત્યારે તેના અંતર્ગત દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 700 થી 800 વિદ્યાર્થીઓ જોડાયા હતા દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ ખાનગીકરણના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે ત્યારે તેના અંતર્ગત દાંતીવાડા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર કૃષિનગર કેમ્પસથી લઈને બ્રિગેડ સુધી મશાલ રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં અંદાજે 700 થી 800 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ખાનગીકરણ અટકાવવા માટે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રીતે આંદોલન કરવામાં આવી રહ્યા છે ક્યારેક આવેદન પત્રો તો ક્યારેક નારાબાજીઓ તો ક્યારેક રેલીઓ અને ખાનગીકરણનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં મશાલ રેલીનું આયોજન કરી ખાનગીકરણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે સરકારી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓના આંદોલન ક્યાં સુધી ચાલે છે અને વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર જે માંગ કરવામાં આવી રહી છે ખાનગીકરણ અટકાવવા માટેની તે પૂરી થશે કે નહીં તે તો હવે આવનારો સમય બતાવશે સચિન રાવ સાથે NS ગુજરાત ન્યૂઝ દાંતીવાડા